मगज मा के जीवन मा खूब आगळ आववाना सपना धरावता होय भाई सूरत वाला खोटू के नहीं आजे आपणे आवाथी हजी तो डिस्का गरबा बधी वस्तु घणा लोकोने एवी कम्प्लेन्ट हती के भाई तमे खजूरभाई लग्न मा बोल्यावा नहीं आजे आया जा चेट पर गरबा रमवाना छे के जेना जेना घर बनावू छू पहेलो दिवस बीजो दिवस पांचमो दिवस सात दिवस मा घर बनावू छू तंबू नाखीने न्या रहू छू क्यांय होटल मा रहेतो नथी वालाओ સાંને બધું હું મળે યાર રાંદેર માં હું નથી આલુપુરી હેલો મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ તો આવા જ કે ડાયલોગ બોલે છે ભાઈ આપણા નીતિનભાઈ જાની તો નીતિનભાઈ જાની ભાઈ બહુ ખૂબ પ્રિય વ્યક્તિ છે આપણા ગુજરાતના ગુજરાતની આન બાન અને શાન ખજૂરભાઈ તો ભાઈ ખજૂરભાઈ આવી રહ્યા છે સુરતમાં આજે આજે રવિવાર છે ભાઈ 10 સપ્ટેમ્બર તો આજે આપણે એને મળવા જઈ રહ્યા છે મળશું તો નહીં એમને જોઈશું કેમ કે ત્યાં ભાઈ બહુ પબ્લિક હશે તો ભાઈ જેટલું બને એટલું આપણે ત્યાં નીતિનભાઈને મળવાની કોશિશ કરીશું એટલે કે ખજૂરભાઈ તો ચલો ભાઈ જઈએ ફટાફટ આપણા ખજૂરભાઈને મળવા માટે ઠંડી નથી અત્યારે એમ દિવસ જેમ વધતો જાય તેમ ગરમી લાગતી જાય છે પણ સવારમાં ઠંડી લાગે તેમાં ઉઠવાનો કંટાળો આવે રવિવારે પણ તો પણ સમય કાઢીને આપ સૌ આવ્યા છો તો પોતાના માટે એક વાર હું તાળીઓ ઈચ્છીશ કે તમારા પોતાના માટે એક વાર તાળીઓ પાડજો નીતિનભાઈ અને એમના ભાઈ તરુણભાઈ આ ફિલ્મ પ્રોડક્શન કંપની ચલાવે છે અને 2018માં એમણે લાલાભાઈ માઇક લઈને આવો રાંદેર વિશે ઘણી વાત કરવાની છે મારે ખરું ને ફરસાણ ને બધું હું મળે યાર રાંદેર માં હું નથી આલુપુરી તમે લેવા મારી હતું હાલો ખોટું હું બોલો હવે પણ આજે સરસ મજાનો મોકો ડ્રીમ મેન ફેશન અમારા સંજયભાઈ અંકુરભાઈ અને ખાસ આજે અમારા પ્રકાશભાઈ લાલવાણી અને અમારા સુનિલભાઈ લાલવાણી એમની સમસ્ત ટીમ આમ તો લાલવાણી વારે મારો સંબંધ બહુ જૂનો છે સિંધી આવે ને અને તમે જેટલા પણ સિંધીઓને જોશો બધા કે સિંધીઓ બિઝનેસમાં બહુ આગળ ધંધામાં બહુ આગળ પણ સિંધીઓની એક બીજી વતન ડેફિનેશન છે મારી પાસે એટલા ફ્રેશ લાગતા હોય કપડાં જબરદસ્ત સોનું એટલું જબરદસ્ત પહેરે એટલે આમ આપને લાગે કદાચ સિંધી અઠવાડિયું નાય નહીં અને નાયા વગેરે આવી જાય તો નાયેલા જ લાગે ખોટું કે સાચું હા તમે તો નાવ છો પણ આ સિંધીઓની ડેફિનેશન એટલા મજાના માણસો સિંધીઓ અને આજે આપણે પાછા ખાસ સુરતમાં કાલે થયા લગ્ન અને પહેલી એન્ટ્રી અહીંયા એટલે કઈ કેવું જ ન પડે લાલાભાઈ બોલો આવો અહીંયા આવવા જેવા આ જે ડ્રીમ મેન ફેશન માં આપણે આવ્યા યસ કપડા યસ લોકેશન ઓહો આ આ આમ જો ટીમ ગયા જો બધા આ બધા કાટમાં પૂતળા ઉભો એમ લાગે જો તો અજે હાચાય છે પણ લગ્ન ની કોઈ પણ જાત ની ખરીદી કરી હોય તો ક્યાં આવવાનું ડ્રીમ મેન ફેશન હેલાવ જોર થી બોલો ક્યાં વાહ ભાઈ વાહ ખજૂરભાઈ બોલો શોરૂમ તો બહુ ફાડું પડે છો કાંઈ ઘટે જ નહીં ડ્રીમ મેન ફેશન બે માળ હવે પેલા આપણે ઈ પોચી લઈ કે ડ્રીમ મેન ફેશન માં શું શું મળે છે ઓહો ઈ બે તો મળે છે પણ પબ્લિક માટે શું મળે છે ઈ આપણે ખાસ પૂછવું પડશે આવો સંજયભાઈ
સુનિલ ભાઈ, અંકુર ભાઈ, સંજય ભાઈ આવી જાવ. મગજ માં કે જીવન માં ખુબ આગળ આવવાના સપના ધરાવતા હોય ભાઈ સુરત વાળા, ખોટું કે નહીં? અને આજે આપણે આવ્યા છીએ, હજી તો ડિસ્કા ગરબા બધી વસ્તુ ઘણા લોકોને એવી કમ્પ્લેન્ટ હતી કે ભાઈ તમે ખજુરભાઈ લગ્નમાં બોલ્યા નહીં, આજે અહીંયા જ આ સ્ટેજ પર ગરબા રમવાના છે. હા જો આ બેન માથે ખુરશી લઈને કેમ જાય? ઓહો ભાઈ છે, ઓહ સોરી, ચોટલો ભાળીને મને લાગ્યું બેન છે, સોરી હો મારા વાલા. લાલાભાઈ શું કેશો, આજે આ રાંદેર માં આપણે આવ્યા, આપને ઘણા બધા અનુભવ રાંદેર માં છે. આલુપુરી, સરસ મજાના બ્રિજ, સરસ મજાના મંદિરો, અને તમને બધાને ખબર ન હોય તો કહી દઉં કે શ્રદ્ધાથી ભરપૂર કોઈ નગરી હોય તો એ રાંદેર ની વાલાઓ જોરદાર તાળી થઈ જાય. ખાવા પીવાની વાતો કરી પણ મેન વાત એ છે કે મંદિરોની નગરી કહેવાય રાંદેર ને. અને તમે બધા જો આજુબાજુમાં રહેતા હો ને તો તમે બધા ખરેખર ભાગ્યશાળી છો કે તમે બધા રાંદેર માં રહો છો. આ નાનો મોટો ટ્રાફિક ની સમસ્યા છે નાના છોકરા ના દિલ નો તોડાય. મારી માસી ના હમ ખાઈ ને કહું છું ભાઈ, મેં મંગાવ્યો તો તારી પાસે નતો મંગાવ્યો પણ આ લઈને આવ્યો ભાઈ. આ ભાવ છે સુરત વાળા નો, થોડોક લોચો ખાઈ લો લાલાભાઈ. પેલા એને ખવડો જોજે, આમાં પાછો લોચો નથી ને. હવે ખાઓ. જોરદાર લોચો ક્યાં મળે છે ભાઈ? જલારામ મળે, કઈ એવું નથી ભાઈ. ભાઈ ટ્રીમ મેં લોચો ચાલુ કરો અહીંયા, જોરદાર તાળી થઈ આની માટે. પાછા હેલ્મેટ પહેરજો તમે, કેમ કે વાહે તમારી ઘરવાળી છે, વાતો કરાવતી જાય, આગળ ક્યાંક ભટકાઈ જાઓ તમે, કેવું પડે. ગુજરાત ની અંદર જે જે લોકો પોતાની ઘરવાળી ને પાછળ બેહાડીને જાય છે રસ્તામાં, એવા તમામ લોકોને કહી દઉં છું કે ઘરવાળી તમને વાતો કરાવતી જાય, આજે આમ કહેતા, માસીએ આમ કીધું, ઓલું કીધું, ફલાણું, એમાં તમે ક્યાંક ભટકાઈ જાઓ. એટલે હેલ્મેટ પહેરવાનો આગ્રહ રાખો, ખોટું નહીં સાચું ને. એટલે આજે આપણે બધા રાંદેર ની નગરી માં આવીને વચન લેશું કે સુરત ની ધરતી માં, ગુજરાત ની ધરતી માં આપણે બધા શું પહેરવાનો આગ્રહ રાખશું. જોર થી બોલો. ઓહો લાલાભાઈ, સરસ મજાનું આજે એક મેસેજ દેવાઈ ગયો. આપણે બે લઈ લેવાના છો 100%. કાલ થી પાછો ઘર બનાવવાની શરૂઆત કરું છું, કાલે લગ્ન છે અને પરમ દિવસ થી કામે ચડી જવાનું છે. એટલે ગુજરાતમાં અત્યાર સુધીમાં 266 ઘર બનાવ્યા છે, અને આ જે પ્રેમ લોકો આપે છે એનું કારણ શું છે ખબર છે તમને? કદાચ ન ખબર હોય તો કહી દઉં કે તમે અને હું લાગણીથી જોડાઈ ગયા છીએ. તમને બધાને ખબર છે કે આ વ્યક્તિ, અને જેને ન ખબર હોય એને કહી દઉં છું કે જેના જેના ઘર બનાવું છું, પહેલો દિવસ, બીજો દિવસ, પાંચમો દિવસ, સાત દિવસમાં ઘર બનાવું છું, તંબુ નાખીને ત્યાં રહું છું, ક્યાંય હોટલમાં રહેતો નથી વાલાઓ. એટલે જ્યાં સુધી 7 દિવસમાં જે વ્યક્તિનું ઘર બનાવું છું, ઘર બનીને ઘરની પૂજા નો થઈ જાય, વ્યક્તિ ઘરની અંદર પ્રવેશ નો કરી લે, ત્યાં સુધી ન્યાત પડ્યો રહું છું, એટલે ગુજરાતીઓ પ્રેમ કરે છે. આ એવું નથી કે કલાકાર છું, કોમેડી કરાવું છું, એક્ટર છું, ગીત ગાઉં છું, એટલે જે લોકો આ પ્રેમ આપે છે એ નથી.
તમને ખબર છે કે આ વ્યક્તિ જે કમાય છે એના 95% ગરીબો પાછળ વાપરે છે એ છે ખજૂરભાઈ. મારા ભગવાન, એટલે ભેગું કરવાનું થતું જ નથી. પૈસા ભેગા કરીને ક્યાં જાઉં? આ કપડા છે, બીજું કઈ છે નહીં આપણી પાસે. પ્રોપર્ટી ભેગી કરવાની થતી નથી. હું કયો લાલાભાઈ? કઈ જોતો જ નથી. અને જો લાલાભાઈ ના છોકરા ને જોતું હોય તો લાલાભાઈ અત્યારથી કહી દે. ભાઈ આપણે કઈ નથી જોતું. લાલાભાઈ ખબર ન હોય લગ્ન પછી બાયુ કદાચ બાધે કઈ નક્કી કઈ કહેવાય નહીં. એને ડાયલ રોટલા મળે તો બહુ છે. બરાબર કે? વાહ ભાઈ વાહ. પણ હવે ભાઈ જાનુ મારી ગાવા બધા મને ક્યારે ના ગઈ. ગાઈ લઉં. વોલ્યુમ વધારો જોરથી. હાજી તમારી ઈચ્છા હોય તો ફેર એન્ડ લવલી થઈ જાય. મારું હમણાં એક નવું સોંગ આવ્યું છે ફેર એન્ડ લવલી. જેને જેને નો સાંભળ્યું હોય એ આવનારા ટાઈમમાં સાંભળી લેજો. તમને મારી માસી ના હમ છે. વગાડો ફેર એન્ડ લવલી. ઉદઘાટન કરી જ નાખી આજે. યસ આઈ લવ યુ રંદેવાડા. પ્રેમ આપતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. ઓહો આવો પાડી લ્યો લાલ કરતો પહેરીને. લાલી માં